છે રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસેનો. છેલ્લા 6 દિવસથી ખોદેલા ખાડાને લઈને અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા છે. વોર્ડ નંબર 13માં એક અઠવાડિયા અગાઉ પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હતી. જોકે બીજા જ દિવસે રિપેરિંગનું કામ તો પૂર્ણ થઈ ગયું, પરંતુ અહીંયા કામગીરી માટે ખાડો ખોદી આ ખાડાને બુરવાનું તંત્ર જાણે ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. સ્વામિનારાયણ ચોક પાસે અનેક દુકાનદારો આવેલા છે, જ્યાં રોજ ગ્રાહકો આવતા જતા હોય છે. ત્યારે અહીંયાથી ગ્રાહકો, રાહદારીઓ અને સાથે જ વાહન ચાલકોને નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. અહીંયા એક મોટી પાઇપલાઇન પાણીની તૂટી હતી, તે આજથી પાંચથી છ દિવસ પહેલાં રિપેરિંગ કરી નાખવામાં આવ્યું તાત્કાલિક, પણ ખાડો બુરવાનો આ લોકો પાસે ટાઈમ નથી. અત્યારે ટોટલ આખે આખું તંત્ર મોદી સાહેબની સેવામાં લાગી ગયું છે, અને અહીંયા અકસ્માત સર્જાયા. આજે 8-10 ફૂટ ઊંડો ખાડો અને આવડો મોટો ખાડો સ્વામિનારાયણ ચોકમાં વચ્ચોવચ રાખેલો હોય, ટ્રાફિક જામ થાય છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી. તંત્ર ટોટલ કોર્પોરેશન મોદી સાહેબનો જે રૂટ આવે છે એ રૂટ ઉપર ખાડા ભૂરવામાં, સફાઈ કરવામાં, બેરેકેટ લગાવવામાં ત્યાં ચોંટી ગયું છે. અને બીજા વિસ્તારો જ્યાં નથી આવવાના, આજ ખાડો રહ્યો અહીંયાથી મોદી સાહેબ નીકળવાને તો આને હિરોઈનના ગાલ જેવો કરી નાખે ખાડાને, પણ અહીંયાથી નીકળવાના નથી. એટલે આપ જોઈ શકો છો અત્યારે કેટલો ટ્રાફિક જામ થાય છે, છતાં પણ આ ખાડો રિપેરિંગ કરવાનો કોર્પોરેશન પાસે ટાઈમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે અને જે રસ્તા પર રોડ શો કરવાના છે તે રસ્તાને ડામર રોડથી ચકાચક કરી દેવામાં આવ્યો છે. અને બીજી બાજુ આ દ્રશ્ય જ્યાં સામાન્ય જનતા ખાડાથી હેરાન થઈ રહી છે. રોજ અહીંયા ટ્રાફિક પણ સર્જાય છે. મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ જવાબ દેવામાં ન આવતો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે જ્યાં ખાડો બોરવામાં આવ્યો છે તેની સામેની બાજુ જ કોર્પોરેટર જયા ડાંગરની ઓફિસ આવેલી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું આવડો મોટો ખાડો તેમની નજરમાં પણ નહીં આવતો હોય? મારે પોતાને ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ છે. અમારે માલવાહક ગાડી અવારનવાર માલ માટે આવતી હોય, પણ આ એક RMCની એક બેદરકારીને કારણે અમે છેલ્લા 6 દિવસ થયા એટલા હેરાન છે કે નથી અમે માલ ઉતારી શકતા, નથી અમારી ગાડી આવી શકતા. અમારે અત્યારે કુલરની સિઝન હોવા છતાં અમે બહુ હેરાન છે. આ પાછળ આવડો બધો ખાડો છે, હોય કૂવા જેવો, હવે એનું કોઈ નિકાલ નથી. અમે 2 વખત અરજી કરેલી છે, એ છતાંય સાફ સફાઈમાં કોઈ ધ્યાન આપતા નથી. તો મહેરબાની કરી થોડુંક ધ્યાન હારીકો દોરો. મોદી સાહેબ તો આજે આવશે અને કાલ વહી જશે, અમારે કાયમી રહેવાનું છે. અમે કોર્પોરેશનમાં મેં ટોલ ફ્રીમાં કમ્પ્લેન લખાવેલી છે અને મારી પાસે એના કમ્પ્લેન નંબર છે.